આપણે પાઠે વાંદરા ભાઈનું ઘર એમાં પાડા નંબર દેવ પર છે ગીત છે ને ટીકુ બહેન તો વાંચનના શોખી શું કે છે ટીકુ બહેન તો વાંચનના શોખી તો આપણે ગીત જોઈએ કે ટીકુ બહેન તો વાંચનના શોખી વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગી ટીકુ બહેન તો વાંચનના શોખી છોટા ભીમને છોટી કોઠી બધું જ વાંચે ખૂબ બધી જ વાર્તા Bye.
પ્રશ્નના જવાબ રીતે છે તે આપણે જોઈએ. પ્રશ્નના જવાબ આપણે જોઈએ. તમે નોટમાં લખો તો કવિતા લખો કે ટીકુ ગેંજો વાંચનના શોખી પછી વાતચીત. પ્રશ્ન નંબર શું આવ્યો છે એમાં? અઢાર વાતચીત. હવે એક નંબર શું કહે છે? ટીકુબેન ને શું બહુ ગમતું? તો સવારે ટીકુબેન ને શું કહે છે? શું બહુ ગમતું? તો જવાબમાં ટીકુબેન ને શું ગમતું હતું? તો આપણે કાવ્યમાં જોઈએ વાંચનનો બહુ શોખ હતો ને, તો કે ટીકુબેનને વાંચવાનું બહુ ગમતું. ટીકુબેનને વાંચવાનું બહુ ગમતું. પછી શું છે કે તમે શું વાંચો છો? તમે તમે શું વાંચો છો? તો કે હું વાર્તાની ચોપડી વાંચું છું. હું વાર્તાની ચોપડી વાંચું છું. પછી કે છે વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે? આપણેથી ઘણું ગમે વાંચવાનું. મમ્મી કે વાંચવા બેસો તો આપણને કયો કંટાળો આવે? પછી કે લખવા બેસો, લેસન લખવા બેસો તો કંટાળો આવે છે ને આપણને? પછી ગાવાનું તો કે ના, પણ રમવાનું કે આપણને કેવી મજા આવે છે ને, આપણે ખુશ થઈ જઈએ છીએ ને. એ આપણે રમતા જતા મમ્મી કહે ને કે વાંચવા બેસો, લખવા બેસો, રમવું તો આપણને ખૂબ ગમે. તો કે છે વાંચવું, લખવું, ગાવું, સવાલ નંબર 4.
Gracias.
તો કે બધા ટીકુ બેન ને બધા
ટીકુ બેડને હવે આપણે સામે લખી નાખે કોમા ઘણી બધી ચોપડીઓ હતી એ ઘણી બધી ચોપડીઓ હતી પછી બીજામાં છે બૂમો પાડી શોધતા હતા બૂમો પાડી શોધતા હતા ત્રીજામાં છે સંતાઈને વાંચતા હતા સંતાઈને વાંચતા હતા ચોથામાં છે વાર્તાનો જીન કરી આટો અને પાંચમામાં આવશે વાંચવાનું ખૂબ ગમતું હવે આપણે સામે એક જવાબ લખીશું આખા નામ આપણે જવાબ લખીશું આપણે જોવાના નથી આપણે જવાબ લખીએ બરાબર જવાબમાં શું આવશે ટીકુ બહેનને તો ટીકુ બહેનને શું હતું તો કે ઘણી બધી ચોપડીઓ હતી ને તો જવાબમાં આવશે એક મિનિટ ટીકુ બહેને વાંચવાનો ખૂબ શોખ હતો ને તો શું કહે છે ટીકુ બહેને વાંચવાનું ખૂબ ગમતું તો કે વાંચવાનું પછી તેનું લેસન ટીકુબેનનું લેસન કોણ કરી આપતું હતું તો કે વાર્તાનો જીન કરી આપતો હતો ને તો વાર્તાનો જીન કરી આપતો કરી આપતો પછી ત્રીજામાં તેના ઘરમાં શું હતું તો કે શું હતું તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી આવશે ને ઘણી બધી ચોપડીઓ હતી પછી તે કલમ નીચે શું કરતા હતા તો કલમ નીચે શું કરતા હતા સંતાઈને વાંચતા હતા તો આ જવાબ આવશે ને સંતાઈને વાંચતા હતા વાંચતા હતા અને બધા ટીકુ બહેનને આપણે ગુજરાતી એની નોર્મલ